વંદન કેટલી ચોટલી છે એ વિશે ભણીશું. તો હવે બાળ મિત્રો અહીં પુસ્તકમાં જુઓ તમે તો પુસ્તકમાં અહીં એક ફળ વેચનાર ભાઈ ફળ લઈને ઊભા છે. એમની છાપડીમાં અલગ અલગ જુદા જુદા પ્રકારના ફળો છે, જેવા કે સફરજન, કેરી, કેળા અને નારંગી, જુદા જુદા ફળો છે. હવે બાળ મિત્રો આ છાપડીમાં ફળો છે એ બધા ભેગા કરેલા છે. અહીંયા સામેના પેજ ઉપર કોઠો આપેલો છે, કોઠાની અંદર સફરજન કેટલા, કેળા કેટલા અને નારંગી કેટલી એ તમારે અહીંયા જુદા જુદા કેટલા ફળો છે એની સંખ્યા લખવાની છે. હવે બાળ મિત્રો આપણે અહીં તમે ફળો વિશે તો જોયું કે છાપડીમાંથી ફળો છૂટા પાડવાના છે, એની સંખ્યા જુદી જુદી, કેરી કેટલી, કેળા કેટલા, સફરજન કેટલા એની સંખ્યા કોઠામાં લખવાની. એટલે તમે તમારા પુસ્તકમાં જોજો અને આ કોઠામાં એની સંખ્યા લખજો. હવે બાળ મિત્રો અહીં મેં કેટલાક છોકરીઓના, કેટલાક છોકરાઓના, કેટલાક ઊભા વાળવાળા છોકરા, કેટલાક નીચા વાળવાળા છોકરા, કેટલીક બે ચોટલીવાળી છોકરીઓ, એક ચોટલીવાળી છોકરીઓ, અહીંયા મેં છોકરાઓના બધા ચિત્રો દોરેલા છે. તો બાળ મિત્રો જુઓ, પહેલા આમાં જુઓ, નીચે બાળકોના વાળ તથા ચોટલીઓના ચિત્રો આપેલા છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો બાળકો તમે પહેલા સમજી લો કે આ જે ચિત્ર છે એમાં બે ચોટલીવાળી છોકરી છે, આ ચિત્ર છે એમાં એક ચોટલીવાળી છોકરી છે, આમાં છોકરો છે પણ એના વાળ કેવા છે, ઊભા, એના વાળ ઊભા છે. હવે એ જ રીતે બાળમિત્રો આ ચિત્રમાં જુઓ, આ ચિત્રમાં છોકરાનું ચિત્ર છે પણ એના વાળ કેવા છે, નીચા, એટલે કે અલગ અલગ પ્રકારના વાળ અને ચોટલીઓના ચિત્રો આપેલા છે. એટલે તમે બાળમિત્રો જોજો, તમારામાં ઘણા ઘણા છોકરીઓ બે ચોટલીવાળી છે, બે ચોટલા લેતી હોય, કોઈ છોકરી એક ચોટલી લેતી હોય, એ રીતે છોકરાઓમાં શું હોય, કોઈ છોકરા ઊભા વાળ ઓળાવતા હોય, કોઈ નીચા વાળ ઓળાવતા હોય. તો આપણે આ બધી છોકરીઓમાંથી, છોકરાઓમાંથી, આ સંખ્યામાંથી અહીંયા પ્રશ્નોના જવાબ લખીશું. તો બાળ મિત્રો અહીંયા જુઓ, પહેલા અહીંયા પ્રશ્નોના જવાબ આપેલા છે. તો પહેલો પ્રશ્ન છે, કુલ કેટલા બાળકો છે, એટલે કે આ ચિત્રમાં બધા થઈને કેટલા બાળકો છે. તો આપણે બધા ચિત્રો ગણીશું, છોકરા અને છોકરીઓના બધાના ભેગા ચિત્રો જોઈશું અને અહીંયા સંખ્યા લખીશું. તો ચલો પહેલા ગણીશું, જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ અને પચીસ. કુલ કેટલા બાળકો થયા, પચીસ. તો અહીંયા પહેલા પ્રશ્નમાં જવાબમાં લખીશું બગડ પાછળ પચીસ. હવે બાળમિત્રો બીજો પ્રશ્ન જુઓ, છોકરાઓ કેટલા છે. હવે આ બધા છોકરાઓ અને છોકરીઓના બધા ભેગા છે ચિત્રો, તો હવે આપણે એમાં છોકરાઓ જોવાના, છોકરાઓ એટલે કે ઊભા વાળવાળા છોકરાઓ જોવાના અને નીચા વાળવાળા છોકરાઓ જોવાના. તો ચલો હવે આપણે છોકરાઓની સંખ્યા ગણીશું, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. કેટલા છોકરાઓ છે, દસ. ચલો ફરીથી ગણીશું, જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. તો છોકરાઓ કેટલા છે, દસ. તો અહીંયા લખીશું બીજા પ્રશ્નમાં દસ. એ જ રીતે અહીંયા ત્રીજો પ્રશ્ન જુઓ, છોકરીઓ કેટલી છે. તો હવે આપણે બાળ મિત્રો અહીંયા એક ચોટલીવાળી અને બે ચોટલીવાળી જે બંને બે બધી ભેગી કરી છોકરીઓની સંખ્યા ગણવાની છે. તો જુઓ હવે છોકરાઓ ગણવાના નથી, તો અહીંયા એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર. છોકરીઓ કેટલી છે, પંદર. ફરીથી ગણો બાળ મિત્રો, ગણીશું, જુઓ તમે, જુઓ આપણે આમ ઊભી ઊભી હરોળમાં લઈશું એટલે ભૂલ પડે નહીં, આમ ઊભી હરોળમાં જોવાનું. જુઓ ફરીથી,
એ છોકરીઓ થઈ 15 તો ત્રીજા પ્રશ્નમાં લખીશું 15 હવે જુઓ બાળકો છોકરાઓ 10 છોકરીઓ 15 એટલે બધા થઈ કેટલા થયા 25 હવે જુઓ ચોથો પ્રશ્ન એક ચોટલી વાળી છોકરીઓ કેટલી છે હવે છોકરીઓ તો જોઈ પણ એમાં એક ચોટલી એટલે કે એક ચોટલો કોને દીધો છે આપણે જોઈશું ચલો અહીંયા પહેલા હરોળમાં જુઓ આ એક પછી બીજામાં 2 3 પછી અહીંયા 4 પછી 5 6 7 અને આ 8 તો એક ચોટલી વાળી છોકરીઓ કેટલી છે 8 તો અહીંયા લખીશું 8 ચલો પાંચમો પ્રશ્ન જુઓ ઉભા વાળ વાળા છોકરા કેટલા છે ઉભા વાળ વાળા એટલે બાળ મિત્રો આપણે આવા છોકરાઓ જોઈશું આવા જેના વાળ ઊંચા હોય ઉભા વાળ વાળા છોકરાઓ ગણીશું તો જુઓ પહેલી હરોળમાં આ 1 પછી અહીંયા આ 2 પછી અહીંયા 3 આ 4 અને આ 5 અને આ 6 તો ઉભા વાળ વાળા છોકરાઓ 6 છે તો ઉભા વાળ વાળા છોકરા 6 હવે જુઓ છઠ્ઠો પ્રશ્ન 2 ચોટલી વાળી છોકરીઓ કેટલી છે હવે આપણે એક ચોટલી વાળી છોકરીઓની તો સંખ્યા લખી હવે આપણે 2 ચોટલી વાળી છોકરીઓ ગણીશું એટલે કે 2 ચોટલા વાળી તો જુઓ બાળ મિત્રો અહીંયા પહેલા હરોળમાં આ 1 આ 2 પછી 3 3 પછી 4 5 5 પછી 6 6 ને આ 7 કેટલી છોકરીઓ થઈ 7 ચલો ફરીથી ગણીશું જુઓ 1 આ 2 આ 3 આ 4 5 6 અને 7 તો 2 ચોટલી વાળી છોકરીઓ 7 તો 7 લખી દઈશું ચલો 7મો પ્રશ્ન નીચા વાળ વાળા છોકરા કેટલા છે આપણે ઊભા વાળ વાળા છોકરાઓ જોયા હવે નીચા વાળ વાળા નીચા વાળ વાળા એટલે બાળ મિત્રો આવે આવા છોકરાઓની સંખ્યા કે જેને વાળ નીચા વળ્યા છે હવે એમાં જુઓ 1 પછી આમાં આ 2 પછી આમાં અહીંયા 3 3 પછી અહીંયા 4 તો નીચા વાળ વાળા છોકરા કેટલા છે 4 તો નીચા વાળ વાળા છોકરા 4 હવે બાળ મિત્રો જુઓ આઠમો પ્રશ્ન 2 ચોટલી વાળી છોકરીઓ અને 1 ચોટલી વાળી છોકરીઓમાંથી કોની સંખ્યા વધારે છે અને કેટલી હવે બાળ મિત્રો આપણે 1 ચોટલી વાળી છોકરીઓ જોઈ અને 2 ચોટલી વાળી છોકરીઓ જોઈ તો હવે એમાં કોની સંખ્યા વધારે છે એટલે કે 1 ચોટલી વાળી છોકરીઓ વધારે છે કે 2 ચોટલી વાળી એમાં આપણે નામ ગણીશું અને નામ લખીશું ચલો તો આપણે ઉપર પ્રશ્નો જોયા ને કે 1 ચોટલી વાળી છોકરીઓની સંખ્યા 8 છે અને 2 ચોટલી વાળી છોકરીઓની સંખ્યા 7 છે તો કઈ સંખ્યા વધારે કહેવાય 1 ચોટલી વાળી કે 2 ચોટલી વાળી બોલો તો 1 ચોટલી વાળી 8 વધારે કહેવાય અને 2 ચોટલી વાળી છોકરીઓ 7 છે તો 7 ઓછા કહેવાય તો બાળ મિત્રો અહીં 1 ચોટલી વાળી છોકરીઓની સંખ્યા 8 છે અને 2 ચોટલી વાળી છોકરીઓની સંખ્યા 7 છે તો અહીંયા લખવાનું 1 ચોટલી વાળી છોકરીઓ 8 છે એટલે કે 1 ચોટલી વાળી છોકરીઓની સંખ્યા વધારે છે હવે બાળ મિત્રો અહીં જોજો તમે આપણે આ બાળકોના 1 ચોટલી વાળા 2 ચોટલી વાળા એમના વાળ એના ઉપરથી આપણે સંખ્યા જોઈ એ જ રીતે બાળ મિત્રો આપણે વાળના પ્રકારના લીધે આપણે તમે તમારા બાળ મિત્રમાં મિત્રો સાથે રમવા જતા હશો ત્યાં તમે તમારા મિત્રો સાથે તમારા ચપ્પલ એટલે કોઈ મિત્ર ચપ્પલ પહેરતું હોય કોઈ સેન્ડલ પહેરતું હોય કોઈ બૂટ પહેરતું હોય તો બાળ મિત્રો તમે તમારા બૂટ તમે મજામાં મમ્મી સાથે બૂટ ચંપલ સેન્ડલ લેવા જાઓ છો તો પછી અમે પણ બજારમાં જઈએ અને દુકાનમાં જઈને આપણે શું કહીએ કે આપણે તમારો કોઈનો પગ નાનો હોય કોઈનો પગ મોટો હોય એટલે એક સરખા પગરખા મળતા નથી એટલે આપણે પગરખાના નંબર અલગ અલગ લઈએ છીએ બાળ મિત્રો તો તમે તમારા મિત્રો સાથે તમારા પગરખાના નંબર
જોજો અને એને મિત્રો સાથે એની ચર્ચા કરજો એટલે કે મિત્રો સાથે પૂછજો કે કોના પગરખાના નંબર 9 છે કોના પગરખાના નંબર 10 છે કોના પગરખાના નંબર 11 છે એટલે આપણે વાળની રીતે તમે પગરખાના નંબર પણ જોઈ શકો છો અને મિત્રો સાથે તેની ચર્ચા કરજો